नमस्कार दर्शक मित्रों, दूरदर्शन समाचार में आपનું સ્વાગત છે. શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. સંસદનું બજેટ સત્ર ઘણા સમય બાદ સૌથી સાર્થક સત્ર રહ્યું હોવાથી ચોતરફથી અભિનંદન મેળવે છે સંસદ. વસ્તુ સેવા કરના ચારે ચાર ખરડાને બહાલી સાથે લોકસભાએ 23 તો રાજ્યસભાએ 14 ખરડાને કર્યા મંજૂર. પ્રધાનમંત્રીના ગુજરાત આગમનની પૂર્વ તૈયારી રૂપે ગુજરાત સરકાર સહિત ખાનગી સંસ્થાઓ, પક્ષના અગ્રણીઓ અને યુવાનો પણ ઉત્સાહિત. પરંપરાગત માધ્યમોથી આધુનિક સોશિયલ મીડિયાનો પણ સ્વાગતમાં થશે ઉપયોગ. લોક સુખાકારીમાં વધારો કરતી અઢળક સગવડના ભૂમિપૂજન અને લોકાર્પણ વડે ગુજરાતનો સ્થાપના દિવસ ઉજવશે રૂપાણી સરકાર. ગુજરાતની સ્થાપના સમયે વ્યાપ્યો હતો તેવો જ રોમાંચ 2017માં પણ જનતા અનુભવે તેવું આયોજન કરશે ભાજપ. ગુજરાત આખામાં ગરમીનું કાળઝાળ મોજું ફરી વળવાની આગાહી. સાચી પડતા ઠંડક માટે ટળવળે છે માણસ અને અબોલ જીવ. જાફરાબાદ જેવો દરિયાકાંઠો હોય કે ગીરના જંગલ ફરતે આવેલા ગામડા, બધે જ ગરમીનો પારો 42 ડિગ્રી કેમ વટાવે છે તેનું અચરજ કરે છે ગુજરાત. આજે દેશભરમાં થઈ રહેલી વૈશાખ પર્વની ઉજવણી. પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિએ લોકોને વૈશાખી પર્વ નિમિત્તે પાઠવી શુભેચ્છા. સમાચાર વિગતવાર જોઈએ. ઘણા સમય બાદ સંસદનું બજેટ સત્ર સૌથી સાર્થક સત્ર રહ્યું. લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને કહ્યું કે લોકસભામાં રજૂ થયેલા 24 પૈકી 23 ખરડા પસાર કરવામાં આવ્યા છે, જેના માટે સાંસદોએ પણ 8 કલાક અને 40 મિનિટનો એક્સ્ટ્રા સમય ફાળવ્યો હતો. લોકસભાએ પસાર કરેલા મહત્વના ખરડામાં જીએસટીના 4 વિધેયક સહિતના ખરડાઓનો સમાવેશ થાય છે, તો રાજ્યસભામાં પણ વસ્તુ સેવા કરને લગતા 4 ખરડા સહિત કુલ 14 ખરડાઓ ગૃહમાં પસાર કરવામાં આવ્યા. આ રીતે બંને ગૃહમાં પ્રશંસનીય કામગીરી આ સત્ર દરમિયાન થઈ હતી. वित्त वर्ष की समाप्ति के पूर्व पूरी बजट प्रक्रिया को पूरा करना हमारे सांसदों की उल्लेखनीय उपलब्धि रही है और जिसकी सराहना 5 अप्रैल 2017 को भी यहां से की गई है. इससे जन कल्याणकारी कार्यों के लिए 1 अप्रैल से धनराशि उपलब्ध हो गई थी. चालू सत्र के दौरान 24 सरकारी विधेयक इंट्रोड्यूस किए गए, कुल मिलाकर 23 विधेयक पारित किए गए. The 242nd session of the Rajya Sabha that commenced on the 31st of January this year comes to a close today. The House had 29 sittings during which it deliberated for more than 136 hours. ઈવીએમમાં મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપો દેશભરમાંથી થઈ રહ્યા છે, ત્યારે બુધવારે ચૂંટણી પંચે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનને હેક કરી બતાવવાનો પડકાર ફેંક્યો હતો. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે ઈવીએમ હેક કરવા માટેની ચેલેન્જ મે મહિનાના પહેલા સપ્તાહમાં અથવા 10 દિવસ સુધી રાખવામાં આવશે. આ દરમિયાન કોઈપણ વ્યક્તિ વોટિંગ મશીનને હેક કરવાનો પ્રયાસ કરી શકશે. નોંધનીય છે કે વિપક્ષની 13 પાર્ટીના નેતાઓએ બુધવારે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને મળીને ઈવીએમમાં ગેરરીતિના આક્ષેપો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. જો કે પંજાબના મુખ્યપ્રધાન અમરિંદર સિંહે ઈવીએમમાં છેડછાડ થવાના આરોપોને નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું હતું કે જો ઈવીએમમાં છેડછાડ થતી હોત તો હું આજે સીએમ ન હોત. જો કે ઈવીએમ મશીનને ચેક કરવા માટે સત્તાપક્ષે પૂરેપૂરી તૈયારી દાખવી છે. માહિતી અને પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડુએ જણાવ્યું છે કે ઈવીએમની છેડછાડમાં થયેલા આક્ષેપો તદ્દન પાયાવિહોણા છે અને ઈવીએમ પૂરી રીતે સલામત છે. જેમને પણ આ બાબતને લઈને તપાસ કરવી હોય તે કરી શકે છે. કમિશને જો કદમ ઉઠાયા સ્વાગતનીય હૈ. કિસી કે મન મે કોઈ સંકોચ હૈ તો ઇલેક્શન કમિશન કે પાસ જા સકતે ઔર ઇલેક્શન કમિશન જો એ મિશન્સ કે બારે મે લોગો કો દિખાના ચાહતે આપકે પાસ કોઈ સબૂત હૈ જાકે વહાં બ્રધર ઇસ ઈવીએમ મે યે ડિફેક્ટ્સ હૈ યે બતા સકતે ઔર ઇલેક્શન કમિશન ઓપનલી પારદર્શકતા કે જવાબદેહી કે કારણ સે ઓ ઉન્હોને એક જો નિર્ણય લિયા હૈ ઓ લોગ જીત ગયે તો સબ ઠીક હૈ, હાર ગયે તો સબ ગલત હૈ. 2004 મે ઈવીએમ કા પૂરા ઇસ્તેમાલ કિયા હૈ. 1992 સે શુરૂ કરકે 89 સે શુરૂ કરકે ફેઝસ મે ઈવીએમ કા ઇસ્તેમાલ કરના ઇસ દેશ મે શુરૂ હો ગયા. 2004 મે હમ લોગ હાર ગયે,
वो लोग जीत गए, उस समय ईवीएम ठीक था। अभी उसके बाद हमारा सरकार आने के बाद भी बिहार में हम हार गए, ईवीएम ठीक है, और दिल्ली में आप आम आदमी पार्टी जीत गए, 70 में से 67 सीट उनको मिला, ईवीएम सही है। अभी जो हार के सामने करना पड़ रहे तो इसलिए ईवीएम गलत है, बहाना बना रहे। તાજેતરમાં મૂળ માંડવી સલાયાની અલ કૌશર નામની બોટ જનરલ કાર્ગો ભરી દુબઈથી યમનના અલ મુકુલ્લા જઈ રહી હતી ત્યારે મધદરિયે 5 સોમાલિયન ચાંચિયાઓએ આ બોટનું અપહરણ કર્યું હતું અને તેને ઓબીઓ પોર્ટ તરફ લઈ ગયા હતા। બોટમાં કુલ 10 ભારતીય ક્રૂ મેમ્બર સવાર હતા, જેમને છોડવા માટે ચાંચિયાઓએ દુબઈની પાર્ટી પાસેથી ખંડણી માંગી હતી। જો કે 8 દિવસ સુધી ભારતીય ક્રૂ મેમ્બરને બંધક બનાવ્યા બાદ સોમાલિયા સિક્યોરિટી એજન્સીએ તેમને ચાંચિયાઓની ચુંગાલમાંથી મુક્ત કરાવ્યા હતા। 3-4 જેટલા ચાંચિયાઓએ આત્મસમર્પણ કર્યું હતું, જ્યારે અન્ય ચાંચિયાઓ ભાગવામાં સફળ રહ્યા હતા। મુક્ત થયેલા ભારતીય ક્રૂ મેમ્બરને મગદીશુ પોર્ટ પર લઈ જવામાં આવ્યા હતા, ત્યાંથી તેઓ પરત ફરતા પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો। એ લોકોની માંગણી પૈસાની અને 2-4 બીજી માંગણીઓ હતી, પણ અમે લોકો માંગણી પૂરી કરી શકીએ એવી અમારી હાલત નહોતી, એટલે સોમાલી લોકો જેનો કાર્ગો હતો એ જ બધું વ્યવસ્થા કરી ઓહા સોમાલિયા ફોર્સને કહી, જેને અસગરી ફોર્સ કહે છે એને કહી, ને હું આ માણસો મોકલાવી જંગલમાં, ને અમારા 8 માણસોને આજે રિલીઝ કરાવી દીધું છે। સરકાર મદદ કરે, આ નેવીને આ કોસ્ટગાર્ડને આ બધી હોય તો આ લોકોથી બહુ ડરે છે, આ લોકો આપણા ઇન્ડિયન નેવીથી તો બહુ જ ડરે છે। ઇન્ડિયન નેવીથી અત્યારે મજબૂત સિક્યોરિટી આય, તેની સિક્યોરિટી બહુ સારી છે, તો મદદ કરે તો બહુ સારી વાત કહેવાય। ભરૂચમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે જૈન સમુદાયના એક કાર્યક્રમમાં સામેલ થશે અને શ્રીમદ વિજય રત્ન સુંદર સુરેશ્વરજી મહારાજ સાહેબને સન્માનિત કરશે। આ કાર્યક્રમ માટે મુખ્યમંત્રીના આગમનની પૂર્વ સંધ્યાએ વહીવટીતંત્રે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી હતી અને પોલીસ દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। સુરક્ષા વ્યવસ્થા માટે 1 SP, 4 DYSP, 7 PI અને 40 PSI સહિત 700 પોલીસ જવાનો તૈનાત રહેશે। ઉલ્લેખનીય છે કે શ્રીમદ વિજય રત્ન સુંદર સુરેશ્વરજી મહારાજ સાહેબ દ્વારા 315 જેટલા પુસ્તકોનું લેખન કરવામાં આવ્યું છે અને તેમના આ પ્રકારના પ્રદાન માટે તેમને પદ્મભૂષણ માટે પસંદ કરવામાં આવ્યા હતા, પરંતુ અનિવાર્ય કારણોસર તેઓ દિલ્હીમાં ઉપસ્થિત ન રહી શકતા આવતીકાલે મુખ્યમંત્રી દ્વારા તેમને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવશે। માનવ માત્રમાં આ ખુશી અને આનંદની લહેર છે અને અમે ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ કે એક જૈન કોમ્યુનિટીમાંથી આવેલા CM મોરબી શ્રી રૂપાણીજી અમારી સમક્ષ આવશે, અમારી પાસે આવશે અને અમારા ગુરુદેવને પદ્મવિભૂષણથી એવોર્ડથી નવાજશે। આનાથી વધારે ખુશી અમારા માટે શું હોઈ શકે? માનનીય CM સાહેબના બંદોબસ્ત માટે અત્યારે મક્તમપુર વિસ્તારમાં એક જૈન સમુદાયનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, તેમાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે, જેમાં 7 જેટલા DYSP, 14 PI તથા 40 PSI તથા 700 જેટલા માણસોનો બંદોબસ્ત અહીંયા રાખવામાં આવ્યો છે, પૂરતો બંદોબસ્ત। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 16 તારીખે ગુજરાત આવવાના છે ત્યારે અનેકવિધ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપશે, જેના ભાગરૂપે સેલવાસા ખાતે આવેલી વિકલાંગ બાળકોની શાળામાં ઉપસ્થિત રહીને 67 વિદ્યાર્થીઓને હિયરિંગ મશીન આપવામાં આવશે। જિલ્લા પુનર્વસન કેન્દ્ર અને રેડક્રોસ સોસાયટી સેલવાસા ખાતે વિકલાંગ બાળકો માટેની આ શાળા કાર્યશીલ છે, જેમાં હાલ 240 વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે અલગ અલગ કલાઓ જેવી કે સંગીત અને નૃત્ય સહિતની તાલીમ પણ લઈ રહ્યા છે। શાળામાં અભ્યાસ કરતા બાળકો પણ પ્રધાનમંત્રીના આગમનની તૈયારીઓમાં લાગી ચૂક્યા છે અને તેમને મળવા માટે એમને જોવા માટે આતુર જણાઈ રહ્યા છે। પૂરી દાદરનગર હવેલી મેં રેડક્રોસ સ્પેશિયલ સ્કૂલ એક હી હૈ જો સ્પેશિયલ ચિલ્ડ્રન કો ડીલ કર રહે હૈ હમ ઓર જો બેસિક એજ્યુકેશન હૈ વો દે રહે હૈ ઓર ગુજરાત બોર્ડ સે હમારી સ્કૂલ એફિલિએટેડ હૈ પઢાઈ કે સાથ સાથ હમ ઉનકો અલગ અલગ જો ઉનકી કેપેસિટી હૈ જો ઉનકી કેપેબિલિટી હૈ ઉનકો પહેચાન કે ઉનકો ઉસી લાઇન મેં લેકે જાતી હૈ તાકી ઉનકી પ્રતિભા જો હૈ અંદર સે નિકલ કે આયે
और ये हमारे खास प्रयास है यहाँ पर स्कूल में। उन्होंने जो खास नोटबंदी और स्वच्छ भारत मतलब स्वच्छ भारत अभियान का जो निर्णय लिया है बहुत ही अच्छा किया है। और स्वच्छ भारत के अंदर जो ये पूरे देश में सफाई कर रहे हैं, और मैं मेरे हाथ पर ऐसे मैं तो स्वच्छता कर नहीं सकता, लेकिन मैं दूसरों से ये बोलना चाहता हूँ कि आप प्लीज स्वच्छ भारत अभियान में अपना साथ दें और इस देश को स्वच्छ रखें। आज जी सामने खूब खुशी थी मने ने आज बाड़क जी छे मारो भाई पंकज वेदान इन्हें बीमारी छे ऑस्टियोजेनेसिस इम्परफेक्टा इन्हें उम्र छे 70 वर्ष की हाड़का की बीमारी कहवाई जेनी कोई आ दुनिया में इलाज नहीं। उन्हें आ यही बात सांभी खूब खुशी थी कि जे मारो बाड़क श्री मोदी जी ने मड़वा जैसे। आगामी तारीख 16 एप्रिल रोज प्रधानमंत्री नरेन्द्र मोदी गुजरात आवाना छे त्यारे तेमना कार्यक्रमों ने लईने गुजरातना नायब मुख्यमंत्री नीतिन पटेले माहिती आपी हती। प्रधानमंत्री सूरतनी अमूल डेरीना सुवर्ण जयंती महोत्सवमां उपस्थित रहीने आइसक्रीम पार्कनुं उद्घाटन करशे। आ उपरांत खेडूतो पशुपालको अने आदिवासीओने लगता विकास कार्यनो पण शुभारंभ करावशे। अमूल दाण फेक्टरी जे दररोज 500 मेट्रिक टन पशु आहार बनावशे ए प्लांटनुं શુભ ઉદઘાટન માનનીય વડાપ્રધાનશ્રીના વરદ હસ્તે કરવામાં આવશે। એવી જ રીતે પારડી ખાતે 25,000 લીટર કેપેસિટીનો આઈસ્ક્રીમ પ્લાન્ટ જે અમૂલ બ્રાન્ડથી આઈસ્ક્રીમ બનવાનો છે એનો શુભારંભ પણ માનનીય વડાપ્રધાનશ્રીના વરદ હસ્તે કરવામાં આવશે। એવી જ રીતે ગીરની જે ગાયો છે એ ગાયોનું દૂધ એ વિસ્તારમાં अनेक घणी माग एनी ज्यारे वधी छे त्यारे समूल डेरी द्वारा A2 प्रोटीन धरावतु गायनुं दूध जे वितरण करवानुं कामगीरी शुरू करवामां आवनार छे एना पण शुभ उद्घाटन वितरणनुं माननीय वडाप्रधानशीना वरद हस्ते करवामां आवशे। एवी ज रीते त्यांना आदिवासी विस्तारना जंगलोमां वनोमां मोटा प्रमाणमां मधमाखीओ નો ઉછેર થાય છે અને એ મધમાખીઓ દ્વારા જે મધ નીકળે છે એ એકઠું થયેલું મધ એને આધુનિક રીતે મધમાખીનો ઉછેર કરવો અને એવો ઉછેર દ્વારા ત્યાંના સ્થાનિક આદિવાસી ભાઈ બહેનોએ જે મધ એકત્ર કર્યું હોય એ મધને પ્રોસેસ કરી શુદ્ધિકરણ કરી અને એ સમૂહ દ્વારા માર્કેટિંગ કરવાનો જે કાર્યક્રમ અમલમાં મૂક્યો છે એટલે આદિવાસી ભાઈઓને મધમાખી ઉછેર કરવા માટે પ્રોત્સાહન મળે અને ગ્રાહકોને શુદ્ધ મધ પ્રાપ્ત થાય એ માટેનો જે પ્રોજેક્ટ છે એનો પણ શુભારંભ માનનીય વડાપ્રધાનશ્રીના વરદ હસ્તે કરવાનો છે। એવી 20 મેટ્રિક ટન કેપેસિટીનો દૂધનો પાવડર બનાવવાનો પ્રોજેક્ટ પણ સુમૂલ ડેરી દ્વારા શરૂ કરવામાં આવ્યો છે। એ પ્રોજેક્ટનું પણ માનનીય વડાપ્રધાનશ્રીના વરદ હસ્તે ઉદઘાટન કરવામાં આવશે। રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો અને પશુપાલકો માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે ત્યારે પુરવઠા પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે દર બુધવારે આ મુદ્દે ચર્ચા માટે એક બેઠક યોજવામાં આવે છે। અત્યાર સુધીમાં કચ્છ સહિતની અનેક જગ્યાઓએ પશુઓ માટે રાહત દરે ઘાસનો પુરવઠો પણ પૂરો પાડવામાં આવ્યો છે। અછતની પરિસ્થિતિને રાજ્ય સરકારે ખૂબ ગંભીરતાથી લીધી છે। માનીય મુખ્યમંત્રીશ્રીએ આની ગંભીરતાને ધ્યાને લઈને જ દર બુધવારે અધ્યક્ષ મારા અધ્યક્ષપણા હેઠળની નિમાયેલી કમિટી માનીય મંત્રીશ્રીઓ અને અધિકારીઓની નિયમિત મળે। અમે કચ્છમાં જરૂરિયાત પ્રમાણે 5,00,000 કિલો ઘાસ મોકલાયું છે, રાજકોટમાં 77 કિલો, સુરેન્દ્રનગરમાં પણ 77 કિલો અને બોટાદમાં 2,00,000 કિલો ઘાસ અમે મોકલાયું છે। ગુજરાત રાજ્યના 57મા સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી અમદાવાદમાં શાનદાર રીતે કરવામાં આવશે। 1 મેના રોજ ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીના સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ જિલ્લા અને શહેરમાં રૂપિયા 1,500 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે।
આ ઉજવણી રાજકીયની સાથે પ્રજાકીય બની રહે તે માટે 25થી વધુ સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે મળીને આરોગ્ય, સ્વચ્છતા અને સામાજિક ચેતનાના કાર્યક્રમો પણ યોજશે તેમ આરોગ્ય મંત્રી અને જિલ્લા પ્રભારી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું. આજે વૈશાખીનું પાવન પર્વ છે. આ પર્વ સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે. આ દિવસે સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરે છે. વૈશાખીને ખેતી પર્વ પણ કહેવામાં આવે છે. ખાસ કરીને પંજાબ અને હરિયાણામાં ખેડૂતો શિયાળુ પાકની લણણી કર્યાની ખુશીમાં આ પર્વની ઉજવણી કરે છે. તો આજ દિવસે તેર એપ્રિલ 1699માં 10મા ગુરુ ગોવિંદસિંહજીની ખાલસા પંથની સ્થાપના કરી હતી. આ દિવસે પંજાબ અને હરિયાણામાં લોકો પરંપરાગત નૃત્ય, ભાંગડા અને ગિદ્દા કરીને આ પર્વની ઉજવણી કરે છે. સાંજે આગની આસપાસ ભેગા મળીને ગીતો ગાઈને એકબીજાને શુભેચ્છા પાઠવે છે. અરબી સમુદ્રમાં ઉત્તર દિશા તરફ હવાના દબાણનો એવો ભારે પટ્ટો બંધાયો છે જેના પ્રતાપે રાજસ્થાનના રણપ્રદેશ ઉપરથી ધગધગતા પવન ગુજરાત ઉપર ફૂંકાય છે. માણસ માટે જીવલેણ સાબિત થાય તેવી કાળઝાળ ગરમીમાં પશુ પક્ષી કેવી રીતે સાંજ પાડતા હશે તેનો વિચાર માત્ર પણ જીવદયાનો અંશ તો ગણાય જ. બપોર આટલી બળબળતી કેમ બની છે તેની થોડી વૈજ્ઞાનિક વાત પ્રસ્તુત છે. 20 શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. અમદાવાદમાં સતત બીજા દિવસે તાપમાનનો પારો 41.4 ડિગ્રી નોંધાતા લોકો કાળઝાળ ગરમીમાં શેકાઈ ઉઠ્યા હતા. કાળઝાળ ગરમીને લઈ ઠંડા પીણાના બજારમાં તડાકો પડી ગયો છે. નાગરિકોની તબિયત સાથે ચેડા ન થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થનું ચેકિંગ કરવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે. ત્યારે જામનગરમાં પણ આરોગ્ય વિભાગે વિવિધ પાન પાર્લર ઉપર દરોડા પાડ્યા હતા અને લીમડા લેન વિસ્તારમાં આવેલા એનડી પાનવાળા તથા ફરસાણ અને મીઠાઈની દુકાનમાં તપાસ કરીને 542 જેટલા અખાદ્ય પદાર્થનો નાશ કર્યો હતો. એક્સપાયરી ડેટ જતી રહી હોય તેવા તેમજ પેકેજ્ડ ફૂડનો પણ સ્થળે જ નાશ કરવામાં આવ્યો હતો. જામનગરના માહિતી અધિકારી ડીબી પરમારે જણાવ્યું હતું કે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા તકેદારી દાખવતા દરોડાની કામગીરી ચાલુ રાખવામાં આવશે. આ સાથે જ આ સમાચાર અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.